અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી સમાજ અત્યારે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઉત્તરાયણના દિવસે ગામના સરપંચના ઘરે ગ્રામજનો ભેગા થઈ મનાવે છે એક અનેરો અવસર. દેવ ચકલીને જમાડી વિધિવત રીતે પૂજા અર્ચના કરી ચકલીને ઉડાડી અહીંયા નક્કી થાય છે નવા વર્ષનું ફળ. આદિવાસી સમાજમાં વડવાઓથી ચાલી આવતી પરંપરા મુજબ મકર સંક્રાંતિ ઉત્તરાયણની રાત્રે કાળા કલરની દેવ ચકલી પકડવામાં આવે છે. દેવ ચકલીને પકડી આદિવાસી સમાજમાં આ ચકલીને દેવને માની એક રાત પોતાના ઘરે રાખે છે અને ઉત્તરાયણના દિવસે અહીંયા આદિવાસી સમાજ પહેલા પતંગ નહીં પણ દેવ ચકલી ઉડાડે છે. દેવ ચકલીને ગ્રામના સરપંચ મુખી તેમજ મતદારીને ઘરે સમાજ ભેગો થાય છે, જેના ઘરે ચકલી રાખવામાં આવી ત્યાં સમાજના વડીલો દ્વારા ચકલીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ખાસ કરીને દેવ ચકલીને તલકોળ જમાડવામાં આવે છે. આદિવાસી સમાજ અત્યારે પણ વર્ષો ચાલી આવતી પરંપરા નિભાવે છે. દેવ ચકલીને વાજતે ગાજતે એક ખુલ્લા મેદાનમાં ચકલીને લાવવામાં આવે છે. ત્યાં ચકલીને તલ અને ગોળ જમાડવામાં આવે છે. ચકલીની પૂજા અર્ચના કરી તેને ઉડાડવામાં આવે છે અને ચકલી જ્યાં બેસે તેને જોઈ આદિવાસી સમાજના નવા વર્ષનું વર્ષ ફળ નક્કી કરે છે. જો દેવ ચકલી લીલા ઝાડ ઉપર કે જમીન ઉપર અથવા તો પથ્થર પર જઈને બેસે તો નવું વર્ષ સારું નીવડે છે અને જો ચકલી સૂકા ઝાડ ઉપર જઈને બેસે તો તે વર્ષ આદિવાસી સમાજ અને ગ્રામજનો માટે અપશુકનીય વર્ષ નીવડે છે. આદિવાસી સમાજમાં વર્ષોથી ચાલી ઉત્તરાયણ પર્વના દિવસે ઢોલ નગારા સાથે ઉજવાતા દેવ ચકલીના તહેવારમાં સમાજ વાજતે ગાજતે દેવ ચકલીનું પૂજન કરી ચકલી ઉડાડે છે અને લોકો નાચગાન સાથે આ પરંપરામાં ભાગ લેતા હોય છે. રાજેશ ચાવડા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, ઈડર. આજે મકર સંક્રાંતિનો ઉત્સવ છે અને અમારી આદિવાસી પરંપરા મુજબ અમે અમારી એક સુકન્યાળ પક્ષી એવી દેવ ચકલીને પકડતા હોઈએ છીએ. તેને ગોળ દાણા ખવડાવી, તલ અને ગોળ ખવડાવી અને એને પછી આ પ્રકૃતિના ખોળે મુક્ત કરતા હોઈએ છીએ અને એ જ્યાં જઈને બેસે ત્યાં એનો અમે સુકન જોતા હોઈએ છીએ. જો લીલા ઉપર બેસે તો એનો આવનાર વર્ષ અમારા માટે સારું રહેશે એવું અમે માનીએ છીએ. એટલે આ દેવ ચકલીને અમે એક સુકન્યાળ પક્ષી વર્ષોથી માનતા આવ્યા છીએ. અમારા વડવાઓ પણ આ દેવ ચકલીના સુકન જોઈ અને કોઈ દીકરા દીકરીના સગપણ માટે પણ નીકળતા એવો આજનો આ અમારો તહેવાર છે.